બધાય ભાઈઓને રામ રામ. અમે એક અનોખા બાપાની મુલાકાતે આવ્યા છીએ. તે ભારતને પાકિસ્તાન જો ને ત્યાં બાપા 45 વર્ષના હતા. હાલો આપણે એમને મળીએ. બાપા તમારા વરો કેટલા? 45 વર્ષ રેન્જ માં હતા, પછી આજે ક્યાં હોય? હા હા 45 વર્ષ ને. હા પણ મારા છોકરાના છોકરા જવાન છે. હા મારા છોકરાના છોકરા છે. મારો છોકરો ઈનો છોકરો ને ઈનો છોકરો આ છે. આઝાદી પહેલા આમ કામ હતું આપણે રાજા સાહેબ ને એવું હતું કે કિનો ત્રાસ વધારે? રાજા સાહેબ ને દહ ગાડા વગેરે મોકલે હતી. હળો ઉષણ પટેલ 1 રૂપિયો 24 કલાકનું 2 બળદનું ને 1 માણસનું ભરતું ત્યાં લેવાની ટીમમાં વકીલ ભગાડી મૂકે એ બીજેપી પાછા દહ કરે. હા એ તો હાડમારી ખૂબ હતી ભાઈ. હવે બેઠા વગાડ ભલે એટલે હું આજ બેઠા તો વગાડ કરી આવે એટલે વગાડે ગાજા લઈને જવા આથરું ને ફલાણે નાખવાના આમ નાખવાની સરકારના એ કેનું કામ કરવાનું? સરકારી સરકારનું કામ કરવાનું. સરકારનું કામ હોય ભાઈ અહીંથી પરેથી નાખવાના કામ લઉં ને. તો અહીંયા આઝાદ છું ભારત પાકિસ્તાન છું તે તમે 45 વર્ષ હતા. તો ત્યાં આ બધી આમ ખેતી ને બધી કેવાથી કરતા? ખેતી તો આમ કરતા હતા બધા આપણા મજા કે રેટું હતા ને તે ઓછું પીચ તો કરે ને બળદ પ્રમાણે પીચ કરે ને એટલે બધુંથી જ બધી કરતા બધું જવાર્યું જ વાતા યાળું જવાર્યું લઈ લઈ પછી બળદને નિર્વાહનો ઓળિયાને મગ કરે પછી એવો લોભ કરતા નહીં. અટાણે તો મિશન આવ્યા ને એ ક્યારો પડ્યો રહેવાને દેતા. એટલે પહેલાં આપણે અહીં ભારત પાકિસ્તાન છું એ પહેલાં ત્રાસ બહુ હતો કે અંગ્રેજોનો હતો એ ખબર? ત્રાસ એટલે જવા દઉં. એટલે પહેલાં ગામને ઝાપે ઝાનું ઉપચ્યું કે? ગામને ઝાપે બીજી ભેળીઓ થાય પછી લેતા. હે બીજી નહીં ઝાપે બધી 5 હોય કે 10 હોય બીજી ભેળીઓ થાય પછી જાન દે. અટાણે તારી આવી છે તું લીધે મારી આવી છે હું લીધે. ભૂચ્યું કે ત્યાં ખવડાવવાનું કે વાત પેલા એમ કેતા કે ભૂચ્યું જમાડતા નહીં? ભૂચડું તો ભૂચડું એ યુવાનું કહેવાતું ભૂચડું. હા એ કેમ એટલા રૂપિયા ભૂચડા થતા 5 રૂપિયા? હા 2 રૂપિયા. બાપા પેલા તમે આ અટાણું ને કરવું હોય તો હાલીને જતા કે કેમાં જતા? જૈન છું પેલા એ પાટણથી ઘોડો પસામણા લઈ જાય આમ પાટા બે ને વસાળે ઘોડાને ઘોડે 2 ડબ્બામાં પછી 2 જાડું કાવડિયું ટીકર. જાડું કાવડિયું? હા જાડું કાવડિયું એટલે કાવડિયા ને પછી હાલીને વહેંચી જાય. આમ કાવડિયામાં હું શું હતું? કાવડિયા ને આના ને નૈયા ને એ નૈયા નતા. નૈયા તો પછી આવ્યા. તો ત્યાં શું હતું? કાવડિયા ને સરકારને કઈક દેવું પડતું કે નહીં? તો કે દેવું પડતું ખરા વ્યાજ હોય ને તો અહીંયા ઠેરાવ થાય ત્યાં લેવું કે દેવું દેવાનું ખરા. એટલે ત્યાં હેલો આ જૈન છું જેમ સારું હતું કે અટાણાનો જમાનો સારો છે? અટાણા જમાનો સારો તૈયાર પણ જમાનો તો સારો હતો. તૈયાર આમ જરીક ત્રાસ હતો એમ કે તૈયાર ત્રાસ ગણવાય નો હતો. હા અટાણા આમ સારો છે. હા એમ જમાનો સારો હતો. અવળે કેડે હાલે ને તો તૈયાર સારો હતો. અવળે કેડે હાલે તો સારો ને જ બાપા ભાઈ હા સવાર તો મંદિરે જતા હે હા સવાર બધા. અરે હા હું કહું કે હા અમારા ગામમાં શંકર બાપે રામણ મીંડો થાય ત્યાં એ રામેન લઈને બેસીએ છીએ. આખો મીંડો 8 થી 10 જણા બેઠા હોય અટાણે કોઈ નહીં. મહાભારત શ્રાવણ મહિનામાં વાંચતા ને? હા એટલો. તમે બાપા અટાણે કેટલું કામ કરો? કોણ તમે? હા ચારા બાપા વરું. હે ચારા વરું હજી ચાર નાકા વારી લો. હા હા વિઘો જી ભરાઈ ગયા લીધા. હે તમે સવારે કેટલા વાગે ઉઠો? ઉઠવાનું કઈ આપણે નક્કી નહીં એમ કે કેવાર અટાણે હોવાનું કે આપણે કોઈ કે નહીં. આખા દિમાં તમે હલન હાલો કેટલું હલન ચલન કેટલું કરી શકો? સવારમાં ગામ આટલો ફરી આવું ને કે પગું દુખે. ખાવાનું કેટલા ટાણા? 2 ટાણા જ.
કેટલા કેટલા રોટલા? એક ઉપર રોટલો. હા, એક એક ઉપાડી લો. હા, એક રોટલો. દાંતુ તો ના જ દાંતુ ને તો એક રોટલો ખાઈ લેવાનું. કેટલા વાગે ખાવા ઉઠો? 12 વાગે, 1 વાગે, 2 ટીમર ખાવું. હવે ત્યાં તમારે પાસે ઘડિયાળ છે? નહીં, ઘડિયાળ નહીં. મોબાઈલ છે? મોબાઈલ કે કંઈ નથી જ નહીં. તો તમને શું ખબર કે 12 વાગ્યા કે 1 વાગ્યો? 12 વાગ્યા હોય આપણે ખબર તો જાય. સાયા કઈ જોઈ લઈએ. હું સાયા ઉપર. હા હા. હવે રાત પડી તો રાતે કેટલા વાગ્યા ને કેટલા છે કેમ ખબર? ભાઈ આપણે નથી કઈ. તો ઓલા ચાંદીડા ઉપર છે. ભડકિયા ઉપર. પાવર થી કે ડીઝલ થી કે બાપા? કયા ગામ બંધાણા તમને સાંભળે? હાલ નવું ગામ નથી કહેવાતું. નવા ગામ? હા, નવું ગામ. આણંદપુરા કે આણંદપુરા? આણંદપુરા કે નવું ગામ કે ને ગુણપર. હા, ગુણપર એ મુંડરા રમ રહી ગાભા ના મિયા ની મેરી ઈ બંધાણા ઈ દે એક વરે બંધાણા એ ગાભા નો મિયા કે હાલવા દઉની. તો સરકાર માં કેવું કે ગાય નું આવું ઓઢીને હાલે ને એને કોઈ પણ ના ના પડે. પછી ગાય નું સાંભળવું ઓઢીને જરાજી બોલ્યો. આખો દી ફરે ઈ ગામ ની જમીન. જેટલું આખો દી ફરી લે એટલી ઈ ગામ ની હિમ. ઈ જમીન ઈ ગામ ની પછી ગમે લાટી નો ખેડે આનો ખેડે આજો રખે ઈ ગામ ની જમીન ની આવો સરકાર ની હતો એની હદ ન્યા. હે, ઈ ગામ ની હદ એટલી? હા, એટલી. પછી મારી મોહી હતી પેલી માંડવી. મારી મા જ્યાંથી ત્યાંથી એક માણું બી દીધા કે ભાઈઓ પેલી પેલી ત્યાં જો એક વીઘો કરી માણા માં ખોખડે ને માંડવી એક ખંડી થઈ. ઈ કેમ ની માંથી કાઢી હતી? દારા માંથી બીજે દારા માંથી ખપાડ્યું. ખપાડ્યું એક આપતા. હા, 1 રૂપિયો મૂળ. તું દિયા કો ખાત ને 1 રૂપિયો મૂળ. એ જેટલો હમું કરી લેવું કઈ પણ રહેવું ગુણે રૂપિયો. એક ગુણ નો 1 રૂપિયો 4 કરી દે. 4 કરી દે એ પાંદડા માંદડા મધી જીવડીમાં દોડું હોય તો મળી લેવાનું. બાપા, આ લાઈટ આવીને કેટલું છું પાવર એ હોય ને એને ઘણું છે ભાઈ. આમ કેટલાક વર્ષ છે એ આપણે તો ઓખાણ હોય નહીં બાપા. તો તમે આ ખેતી પહેલેથી કરતા તો એને માહિતી કે ટીવી કે તો કઈ હતું નહીં. અરે ભાઈ, આ જેને પેલા મિશ્રુ મુંડાના ને તે તમારા બાદલપરા વાળો પૂજો પટો ધરવા તો 5 રૂપિયા લેતો. હા, પટો ત્યાંથી દોરીને લેન્ડમાં લેવો 5 રૂપિયા. કંઈ કામ કરવું નહીં, દોરી મારવાના. હા, ફૂલે આપણો. હા હા, મશીનથી પંખો પંખા સુધી દોરી મારીને લેવલ પર લેવલમાં જાય. કઈ કરવું ને બે હું એ બે મિશન મારે 5 રૂપિયા. એમાં પેલા કરોડ આગતા કે? હા, કરોડ. કે ડીઝલ હતો? ને કરોડ. કરોડ? હા, કરોડ. ખોટું નહીં, 4 રૂપિયા ટાંકી ભરી દે. તા રેડિયા પેલે જ હતા? હે, રેડિયા ને તે રેડિયા નતા. તાવડિયા વાજા? હા, તાવડિયા વાજા. કેદી બાપા કઈ નતું મારા વાલા. કે તે પછી આવ્યા સાયકલ લઈને જે પેદર સાયકલ લઈ નથી બાપા. લાઈટ નથી ત્યાં આવા લેપુ કે કઈ નતા ત્યાં. તમે શું કરતા? રાખવાના ફૂલે કામ રાખીને આપડે
દેવના આઈલેન્ડ લો જાળ લેવાનું હરિયા માં નાખીને એમાં છે ને મસાલું કરતા જમીન દઈ દઈ તું માગણી દાર થતો એમને દઈ દઈ એમને કોઈ ભાવ જ નહીં પણ રૂપિયો રૂપિયો કઈ લેવો વાયુ કેટલા ની થઈ હતી તઈ વાયુ તો સો રૂપિયે થઈએ સાચ્યું સો રૂપિયે કેટલા હાથ પછી હાથ ત્રી હાથ પાણી પૂરતી સો રૂપિયે હા સો રૂપિયે પછી ત્રી હાથે બાપા પાણી થઈ જાય તો ફૂલ અરે હા ફૂલ હા આ અમારો ચાલો આ શું તો થઈ જ જાય ને લજ્જુ કેટલા વાર હવે ચાલચુ લજ્જુ આખું વર હાલચ્યું ઘર ના હોય તો પહેરે ત્યાં પોલીસ હતું કે હવલદારો હતા પોલીસો તો હતા પોલીસો તો હેઠથી હવલદારો હવલદારો તે રૂપિયો લઈને જતા તો કેટલું આવતું માલ ઉપડતો નહીં રૂપિયાનો ઓહો રૂપિયો લઈને જાય એટલે માલ ઉપડતો નહીં આ વિડીયોમાં તમને મજા આવી હોય તો એને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ઓલું લાલ કલરનું બટનને તમે દબાવી દીજો ને આવા વિડીયો તો અનેક ગામડા વિશે અમે લાવવાના છે અને લાવતા રહીશું અને મોજ કરાવતા રહીશું.